हेलो एवरीवन, माय सेल्फ खुशाली कथीरिया। नाउ वी डिस्कस अ क्लासिफिकेशन ऑफ फेलर फेलर्स એટલે શું છે તો કે ટાઈપ્સ ઓફ ફેલર્સ, કઈ કઈ ટાઈપ્સના ફેલર્સ આવે છે જેના લીધે છે આપણે જે રિકવરી કરવાની છે એ આપણને ખ્યાલ આવે કે કઈ કઈ ટાઈપના ફેલર્સ હોય છે કે જે ઇન ફ્યુચર અથવા તો એ ડેટાબેઝમાં કે પ્રોસેસમાં કે ટ્રાન્ઝેક્શનમાં આપણે કઈ કઈ ટાઈપના ફેલર્સ આપણે ફેસ કરવાના છે અને એની માટેનું સોલ્યુશન શું છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવાના છે। ફેલર ઇન કમ્પ્યુટર સિસ્ટમ કેન બી ક્લાસિફાઈ એઝ ફોલો, ઓકે, ફોર ટાઈપમાં એને ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે। ફર્સ્ટ વન છે પ્રોસેસ ફેલર। પ્રોસેસ ફેલર એટલે શું? તો કે કોઈ ડેટ પ્રોસેસ છે અથવા તો કોઈ ટ્રાન્ઝેક્શન છે એ કોઈ ફર્ધર એક્ઝિક્યુટ ના કરી શકે, એ ટાઈપની જે કાંઈ બી પ્રોસેસ છે। સપોઝ કે તમે કોઈ ક્લિક કરો છો પણ એ ક્લિક છે એ પોસિબલ નથી અથવા તો તમને શો નથી થતી, રાઈટ ક્લિક કરો છો તો જે કાંઈ બી મેનુ ખુલવું જોઈએ એ રાઈટ ક્લિકને મદદથી નથી ખુલતું, તો એ શું થશે? તો કે પ્રોસેસ એક્ઝિક્યુટ નથી થતી, ઓકે, એ ટાઈપની જે પ્રોસેસ છે એને શું કહેશું? તો કે ફેલ કરશું। અથવા તો જો કોઈ બી પ્રોસેસ છે એ ફેલ થઈ હશે તો એ શું કરશે? તો કે એ પ્રોસેસ છે એ ઇનકરેક્ટ આઉટપુટ આપશે, ઓકે, કે જે કંઈ બી સિસ્ટમનું જે એકચ્યુઅલ આઉટપુટ હશે એ ટાઈપનું નહીં પણ એ કંઈક અલગ જ આઉટપુટ આપીને આપશે, અથવા તો પ્રોસેસ છે એ ફેલ હશે એવું પ્રોગ્રેસમાં બતાવી દેશે, ઓકે। બિહેવિયર એનો એ ટાઈપનો કે ઇનકરેક્ટ કમ્પ્યુટેશન અને પ્રોસેસ સ્ટોપ એક્ઝિક્યુશન, ઓકે, કે જે એક્ઝિક્યુશન છે પ્રોસેસ થવાનું એ બંધ થઈ જશે અથવા તો એ શું કરશે? તો કે ઇનકરેક્ટ કમ્પ્યુટેશન કરીને આપશે। એનું રિકવરી મતલબ એનો પહેલું શું છે, રિકવરી કઈ રીતે થશે? તો કે જે કાંઈ બી પ્રોસેસ છે એને કાં તો એબોર્ટ કરી દો અથવા તો એને શું કરો? તો કે રિસ્ટાર્ટ પ્રોસેસને કરો। સેકન્ડ ફેલર છે એ સિસ્ટમ ફેલર છે, કે તમારું જે કંઈ બી ઓએસ છે અથવા તો તમારી જે સિસ્ટમ છે એ શું થઈ જશે? તો કે ફેલ થઈ જશે, એટલે પ્રોસેસર છે એ શું થઈ જશે? તો કે પ્રોસેસર છે એ એક્ઝિક્યુટ થતું બંધ થઈ જશે। હવે સિસ્ટમ ફેલર અકર વેન ધ પ્રોસેસ ફેલ ટુ એક્ઝિક્યુટ, ઓકે, એ ટાઈપનું જે કાંઈ બી એક્ઝિક્યુટ કરતું પ્રોસેસર છે એ ફેલ થઈ જાય। સપોઝ કે તમારું સીપીયુ છે, મેમરી છે, બસ ફેલર છે, કે તમે લેન મેન વેન જોવો છો એમાં બસ વાળી આવે, સ્ટાર આવે, એ ટાઈપનું જે છે, તો સપોઝ કે બસ છે, મેમરી છે, સીપીયુ છે, તો એ જે છે એ શું થઈ જશે? હાર્ડવેર અથવા તો સોફ્ટવેર ટાઈપના જે કાંઈ બી ફોલ્ટ જનરેટ થઈને આવશે એ શું હશે? તો કે સિસ્ટમ ફેલર। રિકવરી કઈ રીતે થશે? તો કે સિસ્ટમને કાં તો સ્ટોપ કરી દો, સિસ્ટમ સ્ટોપ થઈ જશે અને શું કરવાનું થશે? તો કે રિસ્ટાર્ટ કરવું પડશે કરેક્ટ સ્ટેટ માટે, ઓકે। હવે થર્ડ વન છે એ છે સેકન્ડરી સ્ટોરેજ ફેલર, અથવા તો એને એવું બી કહેવામાં આવે કે ડેટાબેઝ ફેલર, ઓકે। સેકન્ડરી સ્ટોરેજ ઇટ મીન્સ અ ડેટાબેઝ, ઓકે, વેન સ્ટોરેજ જે સ્ટોર થયેલો જે ડેટા હશે એ આપણે યુઝ નહીં કરી શકીએ, જ્યાં સેકન્ડરી સ્ટોરેજ ફેલર ક્યારે જનરેટ થશે? કે જે સ્ટોર થયેલો જે ડેટા છે એ આપણે યુઝ નહીં કરી શકીએ જેના લીધેથી એક્સેસ નહીં થાય, જેના લીધેથી આપણને ખ્યાલ આવશે કે જે કંઈ બી આપણી ડેટાબેઝમાં કંઈક એરર આવી છે, એટલે એ આપણે સોલ્વ કરવાની થશે, ઓકે। હવે એમાં આગળ રિકવરી કઈ રીતે થશે? તો કે રિકવરી એવું છે કે મલ્ટિપલ ટાઈમ્સ કે એમાં ઘણા ટાઈપના જે કંઈ બી આપણી બેકઅપ સિસ્ટમ છે અથવા તો રિકન્સ્ટ્રક્ટ ડેટાબેઝ છે, ઓકે, કે ઓલરેડી આપણે પહેલાં એને ઇમ્પોર્ટ કરેલો હતો હવે આપણે એને એક્સપોર્ટ કરીશું, તો જે બેકઅપ સિસ્ટમવાળું જે છે એનું રિકવરી અને ડિઝાઇન સ્ટ્રેટેજી એવું તમે કહી શકો જ્યારે તમે સેકન્ડરી સ્ટોરેજ ફેલ મતલબ ડેટાબેઝ છે એ ફેલ થઈ જાય ત્યારે। અને લાસ્ટ વન છે કોમ્યુનિકેશન મીડિયમ ફેલર। કોમ્યુનિકેશન મીડિયમ ફેલર એટલે શું? તો કે કોમ્યુનિકેટ ના થાય કોઈ બીજી ઓપરેશનલ સાઇટ જોડે, કે સપોઝ કે તમારે કોઈ કોમ્યુનિકેટ કરવું છે વન સાઇડ ટુ અનધર સાઇડ, તો એ ઓપરેશન છે એ શું થશે? તો અકર નહીં થાય, એ જે કાંઈ બી કોમ્યુનિકેટ છે એ કોમ્યુનિકેટ પોતાના નેટવર્કથી જ બહાર નહીં જાય, એટલે શું થઈને આવશે? તો કે ફેલ થઈ જશે। તો આવું જ્યારે સિસ્ટમ જ્યારે જનરેટ થાય અથવા કોમ્યુનિકેશન મીડિયમ ફેલ થાય તો એની રિકવરી શું છે? તો કે એની રિકવરી એ છે કે રીરૂટ કરો અથવા તો જે કાંઈ બી એનો એરર રેસિડન્સ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે, ઓકે, એ ચેક કરો કે એ સરખું વર્ક કરે છે કે નથી કરતું, ઓકે। તો આ હતા તમારા ચાર ટાઈપની ક્લાસિફિકેશન, ઓકે, ચાર ટાઈપ્સ હતા ફેલર્સના, કે ફર્સ્ટ વન હતું પ્રોસેસ કે પ્રોસેસ એક્ઝિક્યુટ ન થાય, સિસ્ટમ ફેલ, સિસ્ટમ ફેલ ઇટ મીન્સ કે સિસ્ટમ છે એ કરપ્ટ થઈ ગઈ હોય, હાર્ડવેર સોફ્ટવેર કંઈક
ડેમેજ હોય સેકન્ડરી સ્ટોરેજ, ઇટ મીન્સ કે ડેટાબેઝમાં કંઈક પ્રોબ્લેમ હોય, અથવા તો એ ફેચ કરી ના શકીએ, એક્સેસ ના કરી શકીએ. અને લાસ્ટ વન હતું કોમ્યુનિકેશન મીડિયમ, કે કોઈ બીજી સાઇટ જોડે આપણે પેલું ના કરી શકીએ કે કોમ્યુનિકેટ ના કરી શકીએ. તો એ બધાનું કંઈક ને કંઈક મેં તમને સોલ્યુશન આપ્યું છે કે એ સોલ્યુશન કરવાથી જે કાંઈ બી ફેલ થયેલી સિસ્ટમ છે, અથવા તો ફેલ થયેલા જે કાંઈ બી આઉટકમ્સ છે, ઓકે, એને આપણે શું કરી શકીએ, તો કે થોડા હદ, થોડી લિમિટ સુધી એને આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.